નવસારી તાલુકાના ઉગટ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં સાફ સફાઈ માટે રાખવામાં આવેલા દંપતી વચ્ચે કોઈ કારણસર થયેલા ઝઘડામાં પતિ ગંપતે પત્નીની ઘાતક હત્યા કરી નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. નવસારી તાલુકાના ઉગતથી ગોપરા ગામ જવાના રોડ નવસારી શહેરના વેપારી પ્રકાશ શાહનું ફાર્મ હાઉસ આવેલું છે, જેમાં ગણપત પરમાર અને તેની પત્ની પદ્માને સાફ સફાઈની જવાબદારી આપવામાં આવી હતી. જે દરમિયાન શુક્રવાર સાંજે બંને વચ્ચે કોઈ બાબતે પણ બનાવ થતાં પતિ દ્વારા પત્નીની ઘાતકી હત્યા કરી નાસી જ ગયો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક મુદ્દેનો કબજો લઈને તપાસ શરૂ કરી હતી. દોઢ વર્ષથી લિવિંગમાં રહેતું હતું દંપતી મૃતક પદમાં હરપતિના પતિનું મૃત્યુ થયું હતું, જેથી છેલ્લા દોઢ વર્ષથી તે ગણપત પરમાર નામના આદેશ સાથે લિવિંગમાં રહેતી હતી. પરંતુ બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને સંભવિત રીતે પોલીસમાં પકડવાના ડરથી ગણપતને પણ પોતાના વતન જઈ આત્મહત્યા કરતા અત્યાચારનું કારણ રહસ્ય છે. કેવી રીતે થઈ હત્યા? ફાર્મ હાઉસમાં પ્રવેશતા પંખા સાથે ચાદર બાંધેલી હતી અને આ રૂમમાં આવેલ બાથરૂમમાં સફાઈ કામ માટે આવેલ પદ્માબેનની શરીરે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. જ્યારે પદ્માની હત્યા કરી પતિ ગણપત ફાર્મ હાઉસમાંથી ભાગી ગયો હતો. નવસારી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં લાગેલા સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ આરોપી ગણપત પરમારની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસને માહિતી મળી હતી કે તે હત્યા કર્યા બાદ આણંદ જિલ્લાના પોતાના ગામ વડોદ પહોંચી ગયો હતો, જ્યાં તેણે પોતાના ઘરે ટૂંપો લઈ આત્મહત્યા કરી છે. પોલીસે ગામ પહોંચી તપાસ કરતા તેણે આત્મહત્યા કરી હોવાનું ધ્યાને આવ્યું છે, જેને લઈને પત્નીની હત્યાને લઈને રહસ્ય અકબંધ રહ્યું છે. નવસારી જિલ્લા પોલીસ સુશીલ અગ્રવાલ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવે છે કે નવસારીના ઉગત ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં પોતાના પત્નીની હત્યા કરી ગણપત પરમાર નામનો આધેડ પોતાના વતન આણંદ દાસી ગયો હતો, જ્યાં તેણે પોતે પણ આત્મહત્યા કરી છે, જે અંગેની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને તપાસ કરતા ટીમને થઈ છે, જેથી પતિ ગણપત પર મારે પોતાની પત્ની પદ્મ હરપતિની કયા કારણોસર હત્યા કરી તેને કારણ જાણી શકાયું નથી. આ બંને દંપતી છેલ્લા દોઢ વર્ષથી સાથે રહેતા હતા. કશ્યપ, જેડએસટીવી, નવસારી. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.